राम मंदिर ना भूमि पूजन नी प्रक्रिया नो प्रारंभ थयो छे। गणेश जी नी पूजा साथे 3 दिवस अयोध्या मा भूमि पूजन नो कार्यक्रम चालशे। आवतीकाले 5 ऑगस्टे भूमि पूजन नो मुख्य कार्यक्रम योजवामां आवशे। अयोध्या मुलाकात दरमियान उत्तर प्रदेश ना मुख्य प्रधान योगी आदित्यनाथे रामलला ना दर्शन कर्या। अहीं तेमणे भगवान राम ना आशीर्वाद लीधा। सीएम योगी ए आ दरमियान भूमि पूजन स्थल उपरांत हनुमानगढ़ी मंदिर नी पण मुलाकात लीधी। मुख्य प्रधान योगी अयोध्या मा भूमि पूजन नी तैयारियों नी समीक्षा करी हती। योगी अहीं रहेला अधिकारियों ने निर्देश आपता जोवा मळ्या हता। તેમની પાસેથી જાણકારી લેતા જોવા મળ્યા હતા। યોગી આદિત્યનાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને સમગ્ર તૈયારી વિશે જાત માહિતી મેળવી। તો ભૂમિપૂજન પહેલા યોગીએ અયોધ્યાવાસીઓને કરી અપીલ, કહ્યું અનેક સદીઓની પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ રહી છે, વ્રત ફલિત થઈ રહ્યા છે, સંકલ્પ સિદ્ધ થઈ રહ્યા છે, તમામ શ્રદ્ધાળુઓ ઘરે દીવડા પ્રગટાવે, શ્રી રામચરિત માનસનો પાઠ કરે। अयोध्या केस में पक्षकार रहेला इकबाल अंसारी ने पण आमंत्रण, कहूं हूं जरूर हाजर रहीश, मने भगवान रामनी इच्छा थी ज आमंत्रण मळ्युं छे। अयोध्या में भाईचारानी संस्कृति छे, हूं हमेशा थी मठ अने मंदिरों में जतो रहूं छूं। राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्टना महासचिव संपत राय जानकारी आपता कहूं छे के देशना जुदा जुदा क्षेत्रना 200 લોકોને આમંત્રણ અપાયું છે, જેમાં લગભગ 36 અલગ અલગ સંપ્રદાયના 135 સંતોને નિમંત્રણ આપ્યું છે। મહાત્મા સંતોથી સાથે મળીને અંદાજે 200 લોકો આ સમારોહમાં સાક્ષી બનશે। અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ માટે લગભગ 200 લોકોને આમંત્રિત કરાયા છે। આ લિસ્ટમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રામ મંદિર આંદોલનના ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણી અને યુપીના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણસિંહનું નામ નથી। આ અંગે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે અડવાણીજી અને કલ્યાણસિંહજી કેવી રીતે આવી શકે, તેમની ઉંમર 90 વર્ષ છે। અયોધ્યા નગરીમાં રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે। પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રના ચિત્રોથી દિવાલો સજી રહી છે, ક્યાંક પ્રભુ શ્રી રામજીના દરબારની ઝાંખી જોવા મળી રહી છે। રઘુવંશી રાજાઓની રાજધાની, વૈભવ ઐશ્વર્ય અને પૌરાણિક નગરી એટલે અયોધ્યા। ભગવાન વિષ્ણુના ચક્ર પર બિરાજતી આ નગરીમાં ફરી આનંદ છવાયો છે। સંધ્યા આરતી, ભજન, કીર્તન અને રોશનીથી નગરની શોભા વધારી દેવામાં આવી છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટેની કામગીરી પાછલા 30 વર્ષથી ચાલુ છે। પથ્થરો પર નકશીકામ માટે સપ્ટેમ્બર 1990માં કાર્યશાળા શરૂ થઈ હતી। રામ મંદિરના પથ્થરોનું 60% કાર્ય પૂર્ણ થઈ ગયું છે। રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરની ઊંચાઈ, માળ, મંડપની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો, જેના પગલે હવે 3.5 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે। રામ મંદિરનું ઝડપથી નિર્માણ થાય તે માટે મોટી સંખ્યામાં કારીગરો પથ્થરો પર કોતરણી કરી રહ્યા છે। ધર્મનગરી અયોધ્યામાં સર્વત્ર રામ નામ અને પ્રભુના ભજનોની ગુંજ સંભળાઈ રહી છે। સ્થાનિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ ઠેર ઠેર મોટા લાઉડસ્પીકર લગાવ્યા, જેના પર સતત સુમધુર ભજનોના સુર રેલાઈ રહ્યા છે। અયોધ્યા નગરી રામમય બની। હૈદરાબાદના એક રામ ભક્તે 1.25 લાખ શંખનાદનો સંકલ્પ કર્યો છે। વલ્લભદાસે રામ મંદિર બને ત્યાં સુધીમાં રામપ્રિય શંખ ધ્વનિ રેલાવાનો સંકલ્પ કર્યો છે। અયોધ્યામાં રહીને જ ભૂમિપૂજન સુધીમાં 8000 વખત શંખનાદ કરશે। અયોધ્યામાં એક સ્થાન એવું પણ છે જ્યાં છેલ્લા 35 વર્ષથી સાધુ સંતો દ્વારા 24 કલાક રામધૂન કરવામાં આવે છે। આ સ્થાનને ફટિક શિલા રામ વિસ્તાર તરીકે ઓળખાય છે, જ્યાં ભક્તો ભજન મંડળી દ્વારા માતા સીતા અને પ્રભુ શ્રી રામની ધૂન બોલાવે છે। રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસને સોંપાશે રામલલાના વાઘા। મંગળવારે લાલ, બુધવારે લીલા અને કેસરી રંગના વાઘા ધારણ કરશે રામલલા।
राम जन्मभूमि ट्रस्टना चंपतराये राम भक्तों ने घरे पूजा पाठनी अपील करी छे, जेने पगले 5 ऑगस्टे भक्तों पोताना घरमां रहीने भजन अने पूजा करशे। अयोध्याना स्थानिको सांजे दीवड़ा प्रगटावी करशे दीपोत्सव जेवी उजवणी। अयोध्यामां राम मंदिर शिलान्यास कार्यक्रम ने लईने उत्सवनो माहोल। रामघाटथी संतोनी सौथी जूनी तपस्वी जी की छावणीमां फरकावाया 108 भगवा ध्वज अने प्रगटाव्या दीवा। ओडिशाना भुवनेश्वरमां आवेला बिंदुसागर जळाशयमांथी पूजा विधि करीने शिलान्यास माटे कमंडळमां मोकलवामां आव्युं जळ। 5 ऑगस्टे बिंदुसागर तीर्थमां पण सवारे थशे खास पूजा। આવતીકાલે રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા સાધ્વી ઉત્તમભરાએ ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના તટે કરી પૂજા। સાધ્વી ઉત્તમભરા મથુરા અને વૃંદાવનના મંદિરોની રજ અને કુંડોનું જળ લઈને જશે અયોધ્યા। ઉત્તરાખંડના હલ્દવનીમાં રામાયણ વાટિકા બનીને તૈયાર। શ્રીરામે 14 વર્ષના વનવાસ દરમિયાન ચિત્રકૂટથી દ્રોણગીરી સુધી 6 વનમાં કર્યું હતું રોકાણ। તે અલગ અલગ વનના વૃક્ષો એક જગ્યાએ લાવીને બનાવાઈ રામાયણ વાટિકા। રામજીના એક અનોખા ભક્ત બક્સરથી આવ્યા છે। રામજીના ભક્ત બક્સરથી ગંગાજળ લઈને અયોધ્યા પહોંચ્યા છે। સાથે જ્યાં જ્યાં ભગવાન રામ ગયા હતા ત્યાંથી જળ અને માટી અર્પણ કરવા લઈને આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યાધ્યક્ષ આલોક કુમાર રામ મંદિરના ભૂમિપૂજનમાં પૂજનને લઈને કહ્યું કે 5 ઓગસ્ટથી રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થશે। શિલાન્યાસ તો 1989માં થયો હતો, જે રાજીવ ગાંધીની સહમતિથી થયો હતો, પરંતુ 31 વર્ષ બાદ નિર્માણ કાર્ય શરૂ થશે। મધ્યપ્રદેશ ભાજપના નેતા ઉમા ભારતીએ કહ્યું કે પીએમઓને જાણકારી આપી દીધી છે કે શિલાન્યાસના અવસરે અયોધ્યામાં હાજર રહીશ, પરંતુ કાર્યક્રમથી દૂર રહીશ। વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉમા ભારતી સરયુ નદીના કિનારે પૂજા કરશે। શિલાન્યાસ વિધિમાં પીએમ મોદી માટે વારાણસીના કારીગરે 15 દિવસમાં તૈયાર કર્યું ઉપવસ્ત્ર। રેશમ અને સુતરાઉ કાપડમાં જય શ્રી રામ અયોધ્યા પવિત્ર ધામ લખાણવાળું પૂજામાં પહેરવાનું ઉપવસ્ત્ર તૈયાર। બચ્ચે લાલ 2014થી વડાપ્રધાન મોદી માટે બનાવે છે પૂજામાં પહેરવાનું ઉપવસ્ત્ર। અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસમાં હાજરી આપવા ગુજરાતના સાધુ સંતો આજે 9:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે, જેમાં સારસા આણંદના અવિચલદાસજી, રાજકોટના પરમાત્મા નંદજી, પ્રણામી સંત સંપ્રદાયના કૃષ્ણમણીજી, ઝાંઝરકાના શંભુનાથજી મહારાજ તથા અક્ષર પુરુષોત્તમના બ્રહ્મ વિહારીજી મહારાજ અયોધ્યા જશે।